બહુ દૂર નહીં, આપણી નજીકનું આજનું જે ઉમરડા ગામ, ઉમરડા ગામની માલપા જેને હાથ હાથ ભાઈઓની હરખાઈ છે ભાઈ, હાથ ભાઈઓ સો ભાઈઓ રૂપિયા વાળા, એક જેનું નામ સૌથી નાનો પેથિયો, જેની ગરીબાઈ આંટો લઈ ગઈ છે, ગામના ઝાપાની માલપા નાનું એવું ઝૂંપડું બાંધી અને પેથિયો પૂંદડી બે માણસ, અને ઈ સમયની માલપા પેથિયાના ગરીબ ઝૂંપડે એક રાતનો પાડો બાંધેલો સાહેબ, જેને ગરીબાઈ અને પાડાની માથે જેનું ગુજરાન ચાલે, પણ કોઈ નો કરે એવું મેલડી કરે, કોઈ નો આપે એવું મેલડી આપે છે. વિશ્વાસ કોને કહેવાય? વિશ્વાસની વાત કરું સાહેબ, વિશ્વાસે વાણ હાલ્યા જાય છે. પણ એક દી ઉમરડા ગામના ટીમે ઓલા રૂપિયા વાળા સો ભાઈઓ એ મત કરીને એટલું કીધું કે આપણે બાપની દેવીને જમાડવી છે સાહેબ. મોટા ભાઈ આટલો મોઢાની માલપાથી હુકમ કર્યો એટલે પાંચ નાના ભાઈઓ એવું કીધું કે દેવીને જમાડવી, પણ ગામના સાથે ઓલો ઝૂંપડા બાંધીને ચિત્રે બે આલસે એ આપણી ભેગો નહીં તો અમે ઉભા રહી નગર નથી ખાવ. એટલે મોટા ભાઈ એટલું કીધું તો હાલો આપણે સોય જઈ અને પેલા એને ના પાડી આવી, પણ કેવી રીતે ના પાડવી? મોટા ભાઈ કે તમે મારી પાછળ હાલો. મેઘલી અંધારી રાત મળી એટલે સોય ભાઈઓ મત કરીને ધીમે ધીમે ઉમરડા ગામની બજારની માલપા ડગલા માંડ્યા, પણ ક્યાં આવ્યા? ઉમરડા ગામના ઝાપાની માલપા જ્યાં પેથીઓ પૂંદડી ઝૂંપડાની માલપા હોતા છે ન્યા આવી, અને સૌથી મોટો હતો એને અવાજ કર્યો, પેથિયા કર્યો, પેથિયા કર્યો, પેથિયા. પોતાના બાપના દીકરાનો અવાજ સાંભળી ગયો એટલે પેથિયા બાજુમાં હૂંધેલી હૂતેલી પૂંજડી નામ ટાપલી મારીને એટલું કીધું ભાઈઓ આવ્યા છે. સાહેબ મારી વાત ઉપર ધ્યાન આપજો, ધર્મ ક્યારે મળે એની વાત કરું છું. પોતાની બાજુમાં હૂતેલી પોતાની પત્ની નામ જેનું પૂંજડી છે નામ ટાપલી મારીને એટલું કીધું ગોભી થા માથે ઓટ મારા ભાઈઓ આવ્યા છે, પણ જેને માથે હવા હવા વેંતની વાળની વાઈટું વણાઈ ગયેલી ગરીબ માણા કેડિયાની માલપાથી કોણી બહાર નીકળી ગયેલી આવા ફાટલ ટૂટલ જેના લુગડા છે સાહેબ, ઝૂંપડાની માલપાથી બહાર નીકળી અને મોટા સોય ભાઈઓને જોયા એટલે પેથીએ બે હાથ જોડીને એટલું કીધું કે આવો ભાઈ, આજ મારા ગરીબનું આંગણું તમે પવિત્ર કરી નાખ્યું, મારા આંગણે આવવાનું કારણ શું છે? જોજો સાહેબ, રૂપિયા વાળો ભાઈ કોઈ દી આંગણે નો આવે ને જેથી રાતનો ઓસિતાનો આવે ને તે તમારે સમજી લેવું કઈક કારણ હોય. સોય ભાઈઓને પેથીઓ પગે લાગીને ઉભો રહ્યો એટલે પૂંદડી ઝૂંપડાની માલપાથી બહાર નીકળી માથે જેને ઓઢણું ઓઢું છે હાડી ઓઢી છે, પણ સોય ભાઈઓને જોઈને લાજ કાઢી લાજ હોહરવું મોઢું દેખાય આવું ફાટલ ટૂટલ હાડકું. એઠે બેહી સોય ભાઈઓને ફાટલ હાડીનો ખોળો પાથરીને સોય ભાઈઓને પગે લાગી, પણ ઓલા મોઢાની માલપાથી કઈ આશીર્વાદ નો આપ્યો, કઈ ન બોલ્યા, કાળા ઠળક થઈ ગયેલા. પણ તેથી એટલું કીધું કે મારા બાપના દીકરા, બાપના દીકરા, રાતના ઓસિતા મારા સાસર સાપરે આવવાનું મને કારણ તો કયો? ત્યારે સો ભાઈઓમાં સૌથી મોટો હતો એને આગળ આવી અને પેથિયાને ખંભે હાથ મેકીને એટલું કીધું કે પેથિયા સાંભળ, તારા આંગણે ઓસિતાનું આ તારા ઝૂંપડે આવવાનું કારણ ઈ છે કે અમારા બાપની દેવીને જમાડવી છે, નવહરી નાયકને ઉમરડાના ટીમે ભેગી કરવી છે. આહા હા
આટલું બોલ્યા એટલે પેત્રીઓ બે હાથ જોડી ઢીસણ વાળીને સોય ભાઈઓને પગે લાગીને કહેવા માંડ્યો, ભાઈ બાપની દેવી જમી એને તો વર્ષોના વાળા વાઈ ગયા છે, આજ તમારી સોયની પાસે રૂપિયા છે ને તમે બાપની દેવીને જમાડતા હોય તો આથી રૂડું શું હોય? ત્યાં બીજા નંબર નો બોલ્યો, પેથિયા અમે બાપની દેવીને જમાડવી છે, પણ તને એક વાત કહેવા આવ્યા છે કે જેથી બાપની દેવી જમવા ઉતરે અને નવહરી નાય તો ઉમરડા ના ટીંબે ભેગી થાય ને, બાપની માતા ખાઈને ખમાકે નાય હવ હવ ના ઘરે ન વહી જાય ત્યાં સુધી ઝૂંપડા માંથી એક માણા બહાર ન નીકળતા હો. પેટીઓ કે કા ભાઈ કે તમારા દરહણ તો જો આ લુગડા ના લીલા ઉડે છે અને નાયત આવે અને બાપની દેવી જમવા ઉતરે ને આવા ગાફા પહેરીને તમે આવો તો અમારા નાઇટમાં અમારી આબરૂ શું રહે? ત્યાં ત્રીજો નંબર નો બોલ્યો, પેથિયા તને મારા મગજની ખબર છે ને, આજ ના પાડવી છે દેવી જેદી જમવા ઉતરે ના ગામની બજારની માલ પર નાતીલા ફરતા હોય અને એકય માણા બહાર નીકળ્યા ને તો માતા તો જમી જાય છે, નાઇટ હવ હવ ના ઘરે વહી જાય છે, પછી તમારા બે માણા નો વારો લે છે. જોજો સાહેબ ગરીબાઈ કોને કહેવાય? તેથી હાથ જોડી એટલું કીધું કે ભાઈ એમાં કોઈ વઢવા વળગવાનું ન આવે, એમાં બાજવાનું ન આવે, પણ ધન ઘડી ધન ભાઈ તમે સોય ભાઈ અમને બે માણા ના એટલી વાત કહેવાય એવા છો. બાપની દેવી જમી જાય અને નાઇટ આવી ખાઈ પીને હવા હવના ઘરે વહી જાય ને ત્યાં સુધી અમે અમારા કાળા મોઢા લઈને ઉમરડા ની બજારમાં નહીં નીકળી. બાપ આટલી વાત કરી અને બે માણસ ને ધાપ ધમકી દઈ ને સોય માણસો હાલી નીકળ્યા. એટલે બે માણસ સાહેબ હવે વાત ની મજા છે, ઝૂંપડા ની માલિકા જઈ અંદર થી દરવાજો બંધ કરી અને પેથિયા પાસે બીજું તો કઈ નતું પણ એક ટૂટલ પછેડી હતી ને, પછેડી પાથરી ને ત્રણ અગરબત્તી પછેડી ની વચ્ચો વચ ખોડી અને પેથી ઢીસણ વાળી ને બે હાથ જોડી એટલું કીધું, માડી હું ગરીબ છું, આજ મારા બાપ ની દેવી તોય ગરીબ થઈ ગઈ ને, માં રૂપિયા વાળા ના પોળિયા આગલે નહીં ઉતરે મારા બાપ ની દેવી, દુબળી વાડે સીધા નો હોય મારી મેલડી, દુબળી વાડે એ મારી દેવી સીધા નો હોય મારી મારા ભાઈઓ રૂપિયા વાળા છે એને તો હું ગરીબ લાગ્યો, પણ દેવી તને હું આજ પેચ્યો હું તને ગરીબ લાગ્યો? દેવી માડી કોઈ વાંધો નહીં, મારા ભાઈઓનો સમય છે એ તને જમાડે ખાઈ લેજે. માતાજી ના ગામડે ગામડે વાયક દેવાણા ના ઉમરડા ના ટીંબે નવહરી નાયક ભેગી થઈ સાહેબ, નવહરી નાયક ભેગી થઈ રાતના બાર નો ટકોરો થયો ને માતાજીને જમાડવાનો સમય થયો, ડમર ડાક નો અવાજ આવ્યો. બા ડાકની માથે દાંડી પડી અને ઝૂંપડાની માલિકા હુતેલો પેથિયો જાગી ગયો અને પોતાની બાઈને કીધું, ખાંભળે હું નાનો હતો મારી અણહમસણ હતી તેથી મારામાં પૂરી હમસણ નથી, તેથી મારા બાપની દેવી વર્ષો પહેલા એકવાર અહીં જમી હતી અને આજ મારા રૂપિયા વાળા ભાઈઓ મારી દેવીને જમાડે છે,
હાલને થઈને આપણે છેટે ઉભા રહીને એકવાર દેવીના દર્શન તો કરવી છે. પૂંજડી ખોળો પાથરીને પેથી અને કહેવા માંડી, સ્વામીનાથ રવાઈ ગયો. ઓલા મોટા બે ભાઈ નહીં પણ ત્રીજો રહ્યો ને, નાઈટ વહી જાય છે, માતા તો ખમા કઈને મઠમાં બેસી જાય છે, પછી ઊભી લાકડીએ મારશે. પણ પેથીએ એટલું કીધું કે એ ગાંડી, ગાંડી આજ મારા બાપ ની દેવી જમવા ઉતરે તો જગત ની માલિકા દર્શન ન કરું ને, એ તો મારો જન્મ મારો અફળ થઈ જાય. દર્શન કરવા મારે મારી મેલની દેવના દર્શન કરવા, એ ભાઈ હાલ ઉભી થા. પણ બાઈ હતી પોતાને પગ પકડીને રોવા માંડી, સ્વામીનાથ રવાઈ દો, હું હારું નથી ભાળતી. તેથી પેથીઓ એટલું બોલ્યો કે મારી દેવીના દર્શન થાય અને કદાચ મારા ભાઈઓ મને મારશે તો હું માર ખાઈ લઈશ, પણ મારી બાપની દેવી આજ વર્ષો વીતી ગયા, આજ દેવી જમવા ઉતરી છે, આજ મારા દર્શન કરવા. ધણીનો સાહેબ કોઈ ધણીનો હોય, પેથીઓ માન્યો નહીં. પગરખાના ઢગલા ની માથે બેહી અને બે માણા હે ગોદડા ના માથે હોડિયા તાણેલા, ગોદડા શેર છે, એક એક આંખ માંથી આમ દેખાય એટલા ખુલ્લા રાખી, અને દેવી પોતાના મોટા ભાઈ ના અંગ ની માલપા મારી મેલડી આવી સાહેબ, આટલો અવાજ બોલ્યો ત્યાં પેઠિયાની આંખ માંથી બોર બોર જેવડા હોડા પડવા મળ્યા. વાહ મારા બાપ ની દેવી, એ દેવી હું તને બીજું તો પેઠિયો નથી કઈ કેતો, મારા ભાઈઓ રૂપિયા વાળા એને હું ગરીબ લાગ્યો, મારા બાપ ની દેવી તું મને મેકીને ખાઈ લઈશ મારી. જોજો સાહેબ, કોઈને રૂપિયાનો પાવર હોય તો ભૂલી જજો, રૂપિયા વાળાની દેવીઓ નથી, દુનિયામાં દુબળા માણસની દેવીઓ છે. અને તેથી પેઠિયાના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો, દેવી જોઈ જ રૂપિયા વાળાના અનાજના કોળિયા તને ગળે ઉતરે, અને ગરીબ પેઠિયાને કદાચ માતા તું ભૂલી જા, રૂપિયા વાળા ભલે ભૂલી ગયા હોય પણ દેવી તું મને ભૂલી જા, ના જો મારા રૂપિયા વાળા ભાઈઓના ભાણો હોય અમર પિયાલો પી ને, એ મારા બાપ ની દેવી મેળવી તો કાળા કુતરા નું રગત પી. મોઢામાંથી શબ્દ છૂટે અમારી મેલડી કાનો કાન હાંભળે, પેઠિયાના મોઢાની માલપાથી આવો શબ્દ છૂટે ત્યાં રાપ નાખીને સાહેબ ત્યાં કાનો કાન માતા મેલડી સાંભળી ગયો. જેના મોટા ભાઈ ના અંગની માલપા માતાજી નું અવતરણ કહેતા અવતાર આવ્યો તો બંધ થઈ ગયો, અને માતાજી હવા વેદ ની નાગણી બની ક્યાં ગઈ. નાયતના પગરખા બૂટ ચંપલ નો ઢગલો પડ્યો તો એની માલિપાથી હવા વેદ ની નાગણી બની, અને પાવલી જેવડી ફેણ માંડી જીભના લબકારા કરી નાગણીના રૂપે માતા મેલડી બોલી, પેથિયા, એ પેથિયા સાહેબ. પેથિયો માથે ગોદડું હતું ને આમ નેજવા કરીને જોવા માંડ્યો, માતા ક્યાંક બોલે છે, ક્યાં આવી છે. ત્યાં પોતાના પગની માલપા હળવળાટ થયો, આમ જોયું ત્યાં હવા વેદની નાગણી, નાગણીના મોઢાની માલપાથી શબ્દ નીકળે, પેથિયા, એ મારા પેથિયા, તને ઓર તો આવ્યો ને કે રૂપિયા વાળા જમાડે હું જમી લઉં,
પેથિયા દુનિયાની માલ પણ મારે તો ગરીબ ઈન સાવકાર એ બાપ પણ હાલ મારા પેથિયા અહીંથી ઉભો થઈ જા કે મારી ક્યાં જાઓ પેથિયા તારા ભાઈઓ આ નવહરી નાયત ડાકલા ને ભૂંગળા ભલે વગાડે અહીંથી બે માણા ઉતાવળા ડગલે જાય અને તમારા ઝૂંપડે જે રાતો પાડો બાંધ્યો ને પાડાની માથે જે ઘર વકરી નો સામાન હોય એને માથે નાખી અને પાડા ને દોરી નીકળી જા બાપ રાતનો એકનો ટકોરો થાય અને ઉમરડાના સીમાડે વ્યવાય હું આજ તારા બાપ ની દેવી તારી રાહ જોઈ ત્યાં ઉભી રહીશ બાપ માન દીકરો બે નીકળી જાય મારા વિહામાં મારા પેથિયા હવે મોડું નો કરીશ બાપ ગર્ભગરી નો સામાન જે હોય ની રાતા પાડા ની માથે મેકી અને નીકળી જા તારી આગળ ઉમોડા ને સીમાડે હું માતા મેલડી તારી રાહ જોઈને ઉભી છું બાપ કોઈને ખબર ન પડે એમ બે માણા ત્યાંથી મીના ભાગવા ગામના ઝાપાની માથે આવી અને ઝૂંપડાની માલમાં જે ઘર વકરીનો નાનો મોટો સામાન હતો ને પાડાની માથે ઉસાળો ભરી અને મીને હાલવા ઉમડા ગામના સીમાડાની માથે પેથીઓ આવ્યો ત્યાં હવા વેતરી નાગણી કા પેથિયા દુનિયા ક્ષેત્રે હું મેળડી તને નો ક્ષેત્રું છું પેથિયા તારી પાસે જે નાનો એવો કંડિયો રહ્યો ને કંડિયાને ખોલી નાખ્યો કંડિયાને હું ખોલી અને ધરતીની માથે મેકી દેવું હવા વેતની નાગરી તારા કંડિયાની માલપા બેહી જાઓ પણ હા ભલે પેથિયા ક્યાંય ઉભો ન રહેતો ક્યાંય વિહામો ન લેતો કે તો મારી રાત લીધી હાલે હાલે જ કરું કે હા પેથિયા જ્યાં તારો રાતો પાડો ઢીસણ વાળી આગલા પગ વાળી અને ગુડા વાળી જ્યાં પાડો બેહી જાય ને ત્યાં મારા કંડિયાની ધરતીની માથે હેઠો મેકજે બાપ કંડિયાની માલપા નાગણી હવા વેતની બેહી ગઈ અને પેથીઓ પાડાની માથે મારી મેલડીનો કંડિયો મેકીને મીડો ભાગ્યો ક્યાં જાય આજનો જે રાતડો થડો જ્યાં કહેવાય એ રાતડા પાડે ગુડા વાળી ત્યાં બેહી ગયો અને તેથી કંડિયાની માલપાથી મારી મેલડી બોલી કે એ પેથિયા બોલી કે એ પેથિયા બોલી કે પેથિયા પાડાની ઉપરથી હવે મને મેલડીને હેઠે ઉતાર અને આ રાતડો થોડો જે રાતની ભૂમિકા રહી બાપ આ રાતો ટીમ્બો મને મેલડીને રૂડો લાગ્યો દી ઉગે એટલે એક નાનું એવું તણ પાખાળું તિરસુળા ધરતીની માથે ખોડી દે દુનિયાની માલપા મારા પેથિયા તું એકલો છો ને એકવાર રાજા પરજા અને મોટા મીરને જો આઈ ન લાવું ને તો હું તારી મેલડી નહીં લાવું દુનિયાની માલિપા હું એકલો છું આ ભરતભાઈ અને તેથી ત્રણ પાખાળા તિરસુલ ની માલિપા થી એકવાર મારી મેરડી એટલું બોલી ગઈ પેથિયા તું ગરીબ છો પણ હું તારી મેરડી ગરીબ નથી બાપ મારા
પેથિયા ધરતી ની માથે લાડી આંગળી કર તારા આંગળી ના ટેરવે લો હલી રાવતો મને મેલડી ને મારા પેથિયા માની મારી મેલડી નું મડાણ માંડી અને પેથીઓ નું પૂંજળી રાત ને દિવસ મારી મેલડી નું ભજન કરે સાહેબ. આવો આવો બાપુ, ગમે આવો. કોઈ નથી, પણ એક દી મેઘલી રાતના ગજરે જેવા સમયે રાતના એક દોઢ ના ટકોરે ઉમરડાની માલપાથી મારી મેલડી પેથિયા ને લઈને જેમ ભાગી નીકળી હતી ને, એમ રાતના દોઢ ના ટકોરે પેથિયા ને મારી મેલડી એ જગાડ્યો. પેથિયા એ મારા પેથિયા, મને મેલડી ને ભૂખ લાગી છે, મારે ખાવું છે, મારા દીકરા મને જમાડ બા. આ રાતી ધારની માથે મારા પેથિયા મારો નવરંગો માંડવો રોપ મારા પેથિયા મારો માંડવો. તારા ભાઈ મને જમાડવા બેઠા તા ને, તેથી મને એવું કીધું હતું કે દેવી મને ગરીબ ને મેકીને જો કદાચ આજ અમર પિયાલો ભાણું પીને તો કાળા કુતરાનું રગત પી. પેથિયા આજ વર્ષો ના વાણા વાઈ ગયા, પાંચ પાંચ વર્ષ ના મારા દીકરા વાણા વાઈ ગયા, મને દેવી ને ભૂખ લાગીશ, મારે ખાવું છે બાબા. માતા એટલું બોલી ત્યારે પેથી એટલું કીધું, માં મારી પાસે બે પૈસા ની મૂડી નથી, મારી આજ મારા ઘર વખરી ની મારી પાસે શેર રાતે જાય નથી, હું તને શું જબાડું. તેથી મારી મેલડી એટલું બોલી ગઈ, પેથિયા દુનિયા ની માલ પાસે દેવું નું થવું હોય ને બાપ તો દુનિયાની માલપા તું વેસાઈ જા, પણ મન મેલડીને એકવાર જમાડ. આટલું કહીને માતા સપનાની માલપા અદ્રશ્ય થઈ ગઈ. દિવસ ઉજવ્યો એટલે પેથિયાએ પૂંજડીને વાત કરી, ભાઈ એ ગાંડી આજ રાતના એક દોઢના ટકોરે મારા બાપની દેવી આવીને મારી પાસે લાંબો હાથ કરીને કીધું કે મારે ખાવું છે. આહા, પેથીઓ આટલું બોલ્યો ત્યાં પૂંજડીએ પોતાના દેહની સામે આમ કાનમાં નાકમાં બધે હાથ નાખ્યો,
સાચો કે ખોટો દાગીનો નતો સાહેબ. પુંજરી પોતાના ધણી પેથિયા કહેવા માંડી, સ્વામીનાથ તો હવે કરશું હું. પેથીએ માતાજીને ત્રણ પાખાળા તિરશુલ સામે જોઈ માતા મેલડીને ત્રણ તાજમું ભરી અને દેવી માતાને જમાડવાની જે પછેડી હતી ને પછેડી ખંભે મેકી અને રાતી ધારેથી ધીમે 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 ઉતર્યો. હાલતો હાલતો પોતાની બાઈને કીધું, જોજે દિવસ હાથમે ને એ પહેલા હું વિયો આવીશ. તેમે માતાજીનો દીવો ધૂપ કરી નાખજે. પૂંજડી બોલી, કોઈ વાંધો નહીં સ્વામિનાથ. ત્યાંથી હાલી નીકળ્યો. આજનું જે હડલા રહ્યું ને હડલાની બજારની માલપા નગર શેઠ વાણિયાની હાટે જઈને પેથીઓ ઉભો રહ્યો. પેથીઓ ઉભો રહ્યો નગર શેઠ વાણિયાની સામે જોવે, ઘણીક દુકાન સામે જોવે, ઘણીક શેઠ સામે. કોઈ ગ્રાહક આવે ખરીદી કરીને વ્યા જાય, કોઈ ગ્રાહક આવે આમ ખરીદી કરીને વ્યા જાય. હવારનો ઉભેલો બપોરના બાર નો સમય છે. દુકાનદાર શેઠ નગર શેઠ વાણી એટલું કીધું, ભાઈ તારે કઈ લેવું છે? કેમ એક તારો ઉભો છો, કઈ બોલતો નથી? આટલું શેઠ બોલ્યા ત્યારે પેથીઓ માતા મેલડી નું નામ લઈને ડગલા મારીને દુકાન ની માલ પાસે ઉભો રહ્યો. બે હાથ જોડીને એટલું કીધું, ગયે શેઠ, ગયે શેઠ, ગયે શેઠ, ગયે શેઠ, મારે મારી દેવી નો પૂજાપો લેવો છે, મારે મારી માતાજી ના નર નિવેદ લેવા છે. હટલાનો નગર શેઠ વાણિયો તેથી એટલું બોલ્યો કે દેવીનો પૂજા બોલે કેટલા માણસો આવીને હટાળું કરી કરીને વ્યા ગયા, તું કેમ એમના મુભો રહે? સાહેબ તેથી બે હાથ જોડીને પેથીઓ એટલું બોલ્યા, શેઠ શેઠ મને બોલતા આવડે છે પણ મારા ખિસ્સાની માલપા રાતી પાઈ નથી. રાતી પાઈ નથી એટલું જ્યાં બોલ્યો ને ત્યાં ગાદી ઉપર બેઠેલો શેઠ ઉભો થઈ ગયો. તારું નામ? શેઠ મારું નામ પેથીયો છે. શેઠે ખંભે હાથ મેકીને પેથિયા ને એટલું કીધું, પેથિયા પેથિયા મારી દુકાન નું પગથિયું ઉતરી જા, તારી પાસે રાતી પાઈ નથી ને તને આ ગામમાં કોણ અટાણું કરશે દેશે. શેઠે ધક્કો માર્યો એટલે પેથિયો પગથિયા ઉતરી ગયો. પાછો પગથિયા સડી બે હાથ જોડીને કહેવા માંડ્યો, શેઠ એ શેઠ હું ગરીબ છું, મારા બાપ ની દેવી ગરીબ નથી, સાંભળો બાપ. પેથિયા એવી દેવ દેવ ને એમ માનવી નહીં, રૂપિયા ને દુનિયા માને છે. રૂપિયા લાવીને હટાણું લઈ જા. રૂપિયા લાવીને હટાણું લઈ જા એટલો જ્યાં નગર શેઠ વાણિયાના મોઢામાંથી શબ્દ સૂચ્યો, બાબા ખંભે પોતાની દેવીને જમાડવાની પછેડી હતી ની પછેડી હાથમાં લઈને બે હાથે આમ પછેડીને લાંબી કરીને કીધું, શેઠ મારી પાસે હીરા જવેરાત માણેક મોતી જે કઈ કયો ને એ આ મારી મિલકત ની માલપા મારા બાપ દાદા ની એક પછેડી છે, એની માથે મારી દેવ ને હું જમાડું છું. શેઠ મારી માથે તમને ભરોસો ન આવે ને તો મારી માતાની પછેડી તમારી દુકાને હું ગીરવે અડાણે મેકું છું, આને હું છોડાવી જઈશ, મારી પાસે પૈસા થશે ત્યારે.
આમાં એ મારા દુબળા માણા ની દેવ દુનિયા ની માલ પાસે દુઃખ પડ્યું દેવ ને ભેટો થયો એને ખબર હોય કે દેવ શું કહેવાય બાપા માણા એમ કે ધોળા દિયે તારોડિયા જે ધોળા દિયે તારોડિયા જોઈ ગયા ને એને ખબર હોય કે દેવ શું કહેવાય છે બાપની દેવી ને જે જમાડતા હોય ને એ પછેડી નો કટકો ન દેવ્યો ટીસણ વાળી ને પેથીઓ કગરવા માંડ્યો શેઠ આ પછેડી હું તમારી દુકાને અડાને ગીરવે મેકું છું મારી પાસે રૂપિયા થશે ને એટલે હું મારા બાપ ની દેવી નું આજે બાનું છે ને છોડાવી જઈશ પણ મને નિવેદ આપો મને પૂજા પો આપો હા મારી ધનુમાની મેલડી હા આખરી માલપાથી સોધારા આહુડા જવા માંડ્યા પણ જેમ પરસેડી ની માલપાથી મેલડી નગર શેઠ ના હૃદયમાં ઉતરી ગઈ હોય ને પેથીઓ રોવા માંડ્યો એટલે ખંભે હાથ ભેગીને એટલું કીધું પેથિયા ભેગીને એટલું કીધું પેથિયા પેથિયા પછેડી નથી જોતી પણ તું કગરેસ ને તારી જીભાન ઉપર હું તને પૂજા પર નર નિવેદ આપું પણ કેટલા દિવસે પૈસા દઈ જઈશ શેઠ હું કાળી મજૂરી કરીશ પણ તમને હવા મહિને જે કઈ તમારી મૂડી હશે ને પૈસા ચૂકવી જાય છે માંડવાનો પૂજાપો લઈ અને માતાજીના નર નિવેદની માલપા બાસમતી ચોખા લઈ અને પૂજાપાનું પોટકું હતું શેઠની દુકાને બાંધીને એટલું કીધું શેઠ હું હમણાં બજારમાં આગળથી થોડી જાય બીજી ઘર વકરી ખરીદી કરીને આવું ત્યાં સુધી આ પૂજાપો હાંચવું છું કોઈ વાંધો નહીં તેથી આ આમાં એ મેલડી રમે મારી મેલડી રમે નવજવાન મેલડી રમે